પોરબંદરના માધવપુરમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે રાત્રિના ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી। પોરબંદરના માધવપુર પંથકમાં ગુરુવારના દિવસ દરમિયાન ધાબડિયા વાતાવરણ બાદ રાત્રિના 10 વાગે ગાજવીજ સાથે ધડાકાભેર 1.5 ઇંચ જેટલો કમોસમી વરસાદ પડી જતા તૈયાર થયેલો રવિ પાક પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયો હોવાનો અંદાજ છે। ખેડૂતોના મોઢે આવેલ કોડિયો ઝૂંટવાઈ જતા ખેડૂત વર્ગના લોકોને લાખોનું નુકસાન થતા ઘેડ પંથકમાં ખેડૂતો પાયમાલ બની ગયા છે, જેથી ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે। હાલમાં માધવપુર ઘેડ પંથકમાં હજારો હેક્ટર જમીનમાં તૈયાર થયેલ ચણા, ઘઉં, જુવાર અને મગનો તૈયાર થયેલો રવિ પાક સમેટવાની મોસમ પૂર બહારમાં ચાલી રહી છે। તેવા સમયે 10 દિવસમાં 2-2 વખત માધવપુર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે અને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વખત આવ્યો છે। ગત રાત્રિના વરસાદના લીધે ખેતરોમાં ખેડૂતોએ લણેલો તૈયાર પાક પલળી ગયો હોવાથી ખેડૂતોના માથે હાથ રાખીને રડવાનો વખત આવ્યો છે। ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે। હાલમાં અત્યારે અમે ઘઉંની અને ચણાની કાપણી કરી લીધી છે અને અત્યારે રાતના 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અત્યારે નુકસાન અમારે બહુ છે। હાલમાં અમે અત્યારે શું કરીએ, કારણ કે વરસાદને લીધે બહુ અમારે નુકસાન થયું છે અને મોઢે આવો કોરિયો બધો અમારો ખાલી થઈ ગયો છે। અટાણે બહુ જ નુકસાન થયું છે, રાતના ગાજવીજ સાથે વરસાદ ચાલુ જ છે અટાણે સુધી, ને બહુ નુકસાન થયું ખેડૂત માટે। ક્યાંયના નથી રહેવા દીધા અમને, મોઢે આવ્યો કોરિયો અમારો ગયો હાવ બધી વાતે, વરસાદ ને વીજ ને ગાજવીજ સાથે બહુ જ અતિશય વરસાદ ભારે। શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર।